મિત્રો, હું છું સરોજ નાયક. મારી ચેનલ જ્ઞાન તૃષામાં આપ સર્વેનું સ્વાગત છે. આજે હું આપ સર્વેને માલિશ વિશે કહેવાની છું. માલિશના ફાયદા, માલિશના પ્રકાર, માલિશ માટે વપરાતું તેલ, માલિશ કેવી રીતે કરવી અને માલિશ કોણે ન કરવી, શા માટે કરવી, આ બધું જ હું લઈને આવી છું. તો ચલો મિત્રો, આપણે આપણો વિડીયો ચાલુ કરીએ. માલિશ એ આયુર્વેદિક પ્રક્રિયા છે. તમે ગમે તે કોઈ આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા જાઓ તો સૌ પ્રથમ એમની કોમન એક ટ્રીટમેન્ટ છે માલિશ, અને ત્યારબાદ રોગ, તમારી ઉંમર, તમારી બોડી ટાઈપ એ બધું લઈને પછી બીજી બધી ટ્રીટમેન્ટ થતી હોય છે. પણ માલિશ તો સર્વ સામાન્ય એમની ટ્રીટમેન્ટ છે. તો આવો આયુર્વેદિકમાં જેનું મહત્વ છે એવી માલિશ આપણે પણ કરાવી જોઈએ ને. પણ એના ફાયદા જાણ્યા વગર આપણે કેવી રીતે કરાવીએ? તો ચલો હું તમને ફાયદા કહું. માલિશ શું ચીજ છે પહેલાં આપણે જાણી લઈએ. શરીરે તેલને ચોળવાની પ્રક્રિયાને માલિશ કહે છે. હવે આપણને એમ થાય કે તેલ અને શરીરે ચોળવાનું ઘણા લોકોને ન પણ ગમે, પણ મિત્રો તમે ફાયદા જાણશો ને તો એ તમારી જે અણગમો છે ને માલિશનો જતો રહેશે. કારણ કે એના બહુ જ ફાયદા છે અને આપણને ગમે એવા ફાયદા છે. માલિશ કરવાથી પહેલું તો આપણી શરીર ઉપર રહેલા મૃત કોષો દૂર થાય છે અને નવા કોષો આવે છે, અને નવા કોષો આવતા આપણા શરીરમાં શક્તિનો સંચાર થાય છે. આપણા શરીરના રૂંવાટા રોમ છિદ્રો ખુલી જાય છે અને એટલે ઓક્સિજન વધારે મળે છે, અને ઓક્સિજન વધારે મળતા આપણી ગળપણની પ્રક્રિયા ધીમી બને છે. બોલો મિત્રો, તો આવી માલિશ આપણને ગમે ને, કે જે ગળપણની પ્રક્રિયા દૂર કરે, કે ગળપણની પ્રક્રિયાને ધીમી પાડે. આપણી ચામડી ચમકદાર બને છે, આપણી ચામડી નરમ અને મુલાયમ બને છે. એ આપણને આપણો વાળનો ગ્રોથ પણ કરે છે. આપણા શરીર ઉપર વધારાની જે ચરબી હોય એ દૂર કરીને આપણું શરીર સપ્રમાણ બનાવે છે. બોલો મિત્રો, આવી સરસ માલિશ કરાવી જોઈએ ને આપણે. બાહ્ય તો ફાયદાઓ છે જ, ખીલ થવાની ઘણા પ્રોબ્લેમ હોય છે તો એ ખીલ પણ નથી થતા માલિશથી. આપણને એમ થાય કે ખીલ ઉપર તો તેલ ન લગાડવાય, પણ માલિશ જો નિયમિત કરતા હો તો તમને ખીલ થાય જ નહીં, તો પછી ખીલ ઉપર તેલ લગાવવાની તો કંઈ જરૂરત જ ન પડે. બહારના તો ફાયદા છે જ, આપણી સ્કિનના તો ફાયદા છે, વાળના ફાયદા છે, પણ આપણા અંદરના પણ ફાયદા છે. એ આપણું આંતરડું, ફેફસું અને લીવરને મજબૂત બનાવે છે. આપણને આંતરડાના રોગ થતા હોય, લીવરના રોગ થતા હોય, બવાસીર થતું હોય, અપચો થતો હોય, શરીરમાં ગેસ થતો હોય, તો એ બધું જ મટાડે છે. તો એ માલિશના પ્રકારો શું છે એ જોઈએ. હવે તો માલિશ પ્રત્યે ઘણા બધા લોકો સજાગ થઈ ગયા છે, અને એટલે જો બહાર ક્યાંય જવાનું થાય કે એવું થાય તો માલિશ કરાવે છે. આપણા સાઉથ ઇન્ડિયન લોકો તો માલિશ કરાવતા જ હોય છે, અને સાઉથ ઇન્ડિયામાં માલિશની પ્રથા વધારે છે. પણ હવે આપણા ગુજરાતમાં પણ એ પ્રથા પ્રવેશી છે. એમાં સૌથી જો પ્રખ્યાત માલિશનો પ્રકાર હોય તો થાઈ મસાજ છે, અને ઇંગ્લિશમાં મસાજ કહેવામાં આવે છે, થાઈ મસાજ. તો આ થાઈ મસાજ છે શું? એમાં આપણા શરીરના અંગોને ખેંચીને માલિશ કરવામાં આવે છે. શરીર પર તેલ લગાડી દેવાય છે અને હાથ, પગ, કાને માલિશ કરે તો કાન થોડા ખેંચીને કરવામાં આવે છે. તો આ ખેંચવામાં કેમ આવે છે? કારણ કે એનાથી આપણા સ્નાયુઓ ખેંચાય છે અને સ્નાયુઓ મજબૂત થાય છે. આપણા ઢીંચણના દુખાવા હોય, આપણા શરીર ઉપર પહેલાં હાડકું અને પછી એના ઉપર સ્નાયુઓ આવેલા છે. જો તમારા સ્નાયુઓ મજબૂત હોય
તો તમને શરીરના અડધા દુખાવાના રોગો મટી જશે. તો આ થાઈ મસાજ એ આપણા શરીરના દુખાવા મટાડે છે, કારણ કે એને સ્નાયુઓ ખેંચીને એને કરવામાં આવે છે. માટે બીજો પ્રકાર છે ઉપટન પ્રકાર, ઉપટન મસાજ, કે જેમાં તેલ તો હોય જ છે, પણ તેલમાં વિવિધ દ્રવ્યો નાખીને એને ગરમ કરીને એને ગાળીને પછી એ દ્રવ્યોના ગુણધર્મોવાળું તેલ એના દ્વારા આપણને માલિશ કરવામાં આવે છે. દાખલા તરીકે તેલમાં બેસન, હળદર, ગુલાબની પાંખડીઓ, સુખડ, ચંદન, દૂધ, ગુલાબજળ આવું બધું નાખીને તેલને ઉકાળવામાં આવે છે અને એ તેલથી માલિશ કરવામાં આવે છે. અને જો શરદીનો કોઈને ખોટો હોય કે કફ ને એ બધું થયેલું હોય તો એવા લોકોએ તેલમાં અજમો અથવા તો લસણ કકડાઈને અને પછી એવા તેલવાળાથી આપણને માલિશ કરવી જોઈએ કે જેથી કરીને શરદી અને કફ ને એ બધું દૂર થાય. ત્યારબાદનો પ્રકાર છે અભ્યંગ. અભ્યંગ એટલે તેલને ગરમ હુંફાળું કરવાનું અને જાતે માલિશ કરવાની. એનાથી શું ફાયદો થાય છે કે તમને જાતે માલિશ કરવાથી તમને કસરત તો મળે જ છે, એટલે કસરતનોય ફાયદો મળે છે અને માલિશનોય ફાયદો મળે છે. અને તમારા કયા અંગમાં ક્યાં કેટલા પ્રમાણમાં દબાણ આપવું એ તમને ખ્યાલ આવે છે. આપણા શરીરમાં 114 કરતાંય વધારે શક્તિચક્રો છે. માલિશ કરવાથી એ બધા ચક્રો, જે અત્યારે ઘણા ચક્રો સુષુપ્ત અવસ્થામાં હોય છે, એ ચક્રો જાગૃત થાય છે અને આપણા હોર્મોન્સ બેલેન્સ કરે છે. એ બેનિફિટ બહુ મોટામાં મોટો છે માલિશનો, કે આપણા હોર્મોન્સ સપ્રમાણ થાય છે અને એના કારણે ઘણા બધા રોગો નથી થતા. માલિશ કેવી રીતે કરવી જોઈએ? ખાલી તેલ લગાડી દીધું એને માલિશ કહેવાશે કે ઘસી દીધું એને માલિશ કહેવાશે? ના, એવું નથી. આપણા શરીરના અમુક પોઈન્ટ્સ હોય છે, એ પોઈન્ટ્સ ઉપર સપ્રમાણ દબાણ આપીને માલિશ કરવાનું હોય છે. માલિશની શરૂઆત માથાથી લઈને કરવાની, તો પગ સુધી જવાનું છે. જ્યારે માથામાં માલિશ કરો ત્યારે આંગળીઓના ટેરવાથી માલિશ કરવાની છે. કાન ઉપર માલિશ કરો તો કાનની આજુબાજુની જે સ્કીન છે એને પણ માલિશ કરવાની છે અને કાનમાં ટીમ્પા નાખવાના છે. કમર અને પેટ પર સર્ક્યુલર ગોળાકારમાં માલિશ કરવાની છે. ઢીંચણ પર પણ ગોળાકાર માલિશ કરવાની છે. અને પગના તળિયે જો શક્ય હોય તો કાંસાની વાટકી ઉપર તેલ લગાડીને પછી એ વાટકી ઘસવાની છે, કે જેથી કરીને આપણી આંખોની રોશની વધે છે. કયા તેલનો કયો ગુણધર્મ છે? ઘણા બધા તેલો દ્વારા આપણે માલિશ કરવી જોઈએ. કોપરેલ, સરસિયું, જૈતુન, જસ્મીન, નીલગીરી આવા પ્રકારના તેલ હોય છે, પણ આ તેલના પણ ગુણધર્મો હોય છે. એ ગુણધર્મો પ્રમાણે અને એ ઋતુ પ્રમાણે આપણે તેલની માલિશ કરવી જોઈએ. દાખલા તરીકે આપણે કોપરેલની માલિશ કરવી છે તો કોપરેલની માલિશ આપણી ચામડીને ચમકદાર બનાવે છે અને સુંદર બનાવે છે, તો એ કઈ ઋતુમાં કરવું જોઈએ? કોપરેલનો ગુણધર્મ છે ઠંડો, અને એના કારણે એની માલિશ આપણે ઉનાળામાં કરવી જોઈએ. ઘણા લોકો પૂછે છે કે શું 12 મહિના માલિશ કરી શકાય? હા, 12 મહિના માલિશ કરી શકાય, પણ એમાં તેલ તમારે બદલવું જોઈએ. તો ઉનાળામાં કોપરેલથી માલિશ કરવાની. કોપરેલ આપણી ચામડીને ચમકદાર તો બનાવે જ છે, પણ એમાં રહેલું મોઇશ્ચરાઇઝ જાળવી રાખે છે, ભેજનું પ્રમાણ જાળવી રાખે છે, વાળને લાંબા, ઘાટા, સુંદર બનાવે છે અને વાળનું કન્ડિશનિંગનું કામ કરે છે. બીજું છે તેલ સરસ્યું. સરસ્યુંની પ્રકૃતિ છે ગરમ, તો એને તમારે શિયાળામાં વાપરવું જોઈએ. ગરમ કરીને નવાયું થાય, આપણને અડીએ તો બળે નહીં એવું થાય, ત્યારે એ તેલથી આપણે એની માલિશ કરવી જોઈએ. સરસ્યું તેલમાં વિટામિન ઈ ભરપૂર હોય છે અને તે શરીરના દુખાવા તો મટાડે જ છે, પણ શરીર ઉપર થતા ખીલ પણ મટાડે છે.
તો ખીલ જેને થતા હોય એવા લોકોએ શિયાળામાં સરસ્યુંની માલિશ અચૂક કરવી જોઈએ. સ્કીન ઉપર થતા, તમારી ચામડી પર થતા દાગ ધબ્બા અને પિગમેન્ટેશન એ બધું જ મટાડે છે. ત્રીજો પ્રકાર છે તેલનો, જૈતુનનું તેલ. જૈતુનનું તેલ એ આપણા શરીર પરની ચરબી ઓગાળે છે, એટલે શરીરને સપ્રમાણ કરે છે અને સુંદર બનાવે છે. જસ્મીનનું તેલ છે તે એની સુગંધ બહુ આછી અને સુંદર છે, માટે એ આપણને બહુ જ આરામદાયક લાગે છે, મનને શાંતિ આપે છે. જસ્મીનના તેલથી જો માલિશ કરીએ તો ચામડી તો સુંદર બને જ છે પણ મનને શાંતિ આપે છે. છેલ્લો પ્રકાર છે નીલગીરીનું તેલ. નીલગીરીનું તેલ આપણે બધા જ્યારે પણ કંઈ શરદી કે એવું થાય તો તરત આપણે શું કરીએ છીએ, નીલગીરીના તેલના 2-3 ટીમ્પા હાથ રૂમાલમાં રાખીએ અને આખો દિવસ એને સૂંઘે જઈએ છીએ, તો શરદીમાં રાહત રહે છે. મીન્સ કે જો નીલગીરીના તેલથી તમે માલિશ કરો તો એ ચરબી ઓગાળે છે અને શરદી કફ એમાં રાહત મળે છે અને તમારું શરીર સપ્રમાણ થાય છે. ઓવરઓલ માલિશથી આપણું શરીર તો સપ્રમાણ થાય જ છે, જ્યાં વધારાની ચરબી હોય ત્યાં દૂર થાય છે. અને માલિશનો એક અદ્ભુત ફાયદો એ છે કે જે શરીરે મેદસ્વી લોકો હોય એનું શરીર સપ્રમાણ થાય છે અને જે શરીરે પાતળા લોકો હોય એના શરીરમાં ફેટ વધે છે અને શરીર સપ્રમાણ થાય છે, એટલે બે બાજુનો ફાયદો થાય છે. કયા લોકોએ માલિશ ન કરવી જોઈએ એ પ્રશ્ન છે, કારણ કે આટલા બધા ફાયદા છે માલિશના તો આપણને એમ થાય કે બધા લોકોએ કરવી જોઈએ. પણ દરેક વસ્તુમાં અમુક તો એની મર્યાદા હોય જ છે, એમ માલિશમાં છે, માલિશમાં પણ છે કે ગર્ભવતી સ્ત્રીઓએ માલિશ કરવી જોઈએ નહીં. જો તમને ક્યાંય વાગ્યું હોય કે ઘા પડ્યો હોય તો એના ઉપર માલિશ કરવી જોઈએ નહીં. તમને કોઈ તેલની એલર્જી હોય, ઘણા લોકોને એવું હોય કે તેલની એલર્જી હોય, તો એવા લોકોએ એ તેલ અવોઈડ કરીને બીજા તેલથી માલિશ કરવી જોઈએ. તો મિત્રો, આટલા બધા ફાયદા, આટલી બધી આપણને આનંદદાયક વાત માલિશમાં છે, તો એ માલિશ હવે આપણે શરૂ કરી દઈશું. જો મારો આ વિડિયો તમને ફાયદાકારક લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.